માનવ વિકાસ આંક વિશે હવે આપણે અભ્યાસ કરીશું. માનવ વિકાસ એટલે શું એના વિશેની આપણે વિભાવના સમજી ગયા. હવે આપણે વાત કરીશું કે માનવ વિકાસ આંકના નિર્દેશકો કયા કયા છે. તો આ માનવ વિકાસ આંકની સૌ પ્રથમ વખત વિભાવના ભારતીય મૂળના નોબલ પારિતોષિક વિજેતા એવા અમર્ત્ય સેને આપેલી છે. ઈસવીસન 1990ના સમયગાળા દરમિયાન એ જુદા જુદા દેશોનો માનવ વિકાસ આંકનો અભ્યાસ કરી અને 1990ની અંદર માનવ વિકાસ આંક સંદર્ભની અંદર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ જે માનવ વિકાસ આંક છે તેને UNDPના નામથી ઓળખવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જે આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો તે અહેવાલની અંદર દુનિયાના દેશોનો હ્યુમન ઇન્ડેક્સ એ માનવ વિકાસ આંક જાણી અને જુદા જુદા દેશોનો એ અભ્યાસ કરવામાં આવે છે. આ માનવ વિકાસ આંક છે તેના આધારે એને જુદા જુદા ક્રમની અંદર એ વિભાજિત કરવામાં આવેલા છે. 1990ની અંદર પ્રકાશિત થયેલો આ માનવ વિકાસ અહેવાલ મુજબ જુદા જુદા જે દેશો છે એના આંક ક્રમ નક્કી કર્યા બાદ એને સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે અને સૌથી નીચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે એની આંકડાકીય માહિતી આપણે જોઈએ. એ પહેલાં આ માનવ વિકાસ આંકની અંદર જે નિર્દેશકોનો સમાવેશ કરવામાં આવેલો છે એ જુદા જુદા નિર્દેશકોને આધારે આપણે કહી શકીએ કે કયા દેશનો કેટલો વિકાસ થયો છે. તો આ ત્રણ નિર્દેશકોની અંદર પ્રથમ જો કોઈ નિર્દેશક હોય તો તે છે આરોગ્ય, એટલે કે સરેરાશ આયુષ્ય. ત્યાર પછીનો બીજો જે મહત્વનો નિર્દેશક છે તે નિર્દેશક છે એ જ્ઞાન સંપાદન, એટલે કે જ્ઞાન ને આપણે શિક્ષણ પણ કહી શકીએ. ત્રીજો મહત્વનો પોઈન્ટ લઈએ તો તે છે જીવન ધોરણ, એને આપણે માથાદીઠ આવક પણ કહી શકીએ. તો 2009 સુધી આ ત્રણ માનવ વિકાસ આંકના નિર્દેશકો છે તેને આધારે વર્ગીકરણ કરવામાં આવતું હતું, પરંતુ 2010 પછી આ જે વિભાવના એટલે કે જે પદ્ધતિ છે એની અંદર પરિવર્તન કરવામાં આવ્યું છે અને એ પરિવર્તનને આધારે નવા ત્રણ નિર્દેશકો, માનવ વિકાસ આંકના ત્રણ નિર્દેશકો જે આપવામાં આવ્યા છે તેની વાત કરીએ. માનવ વિકાસ આંકના નિર્દેશકોની અંદર પહેલું નિર્દેશક આપણે લઈએ છીએ અપેક્ષિત આયુષ્ય આંક. અપેક્ષિત આયુષ્ય આંક એટલે બાળકના જન્મ સમયે બાળક કેટલા સમય સુધી લાંબો સમય જીવન જીવી શકશે તે જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તેના આરોગ્યના સંદર્ભની અંદર અને દીર્ઘાયુ જે માપન છે તેના સંદર્ભે, તો તે જે આંક આવે છે એને કહેવામાં આવે છે અપેક્ષિત આયુષ્ય આંક. ભારતની અંદર 2015ની અંદર અપેક્ષિત આયુષ્ય આંક છે તે 68 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ત્યાર પછીનો બીજો મહત્વનો માનવ વિકાસ આંકનો કહી શકાય એવો નિર્દેશક તે છે એ શિક્ષણ સંપાદન, એને આપણે શિક્ષણ આંક પણ કહી શકીએ. આ શિક્ષણ આંકની અંદર બે નિર્દેશકો પેટા વિભાગોની અંદર આપણે વિભાજિત કરી શકીએ, જેમાં શાળાકીય સરેરાશ વર્ષ જે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળાની અંદર જે સમય વિતાવેલ છે તે વર્ષોનો સમાવેશ કરવામાં આવે છે, જેની અંદર ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ
0 વર્ષ નક્કી કરવામાં આવેલ છે, જે 2015ની આંકડાકીય માહિતી મુજબ ભારતની અંદર આ સરેરાશ આંક 5.4 વર્ષ જોવા મળ્યો. ત્યાર પછી બીજું છે અપેક્ષિત શાળાકીય વર્ષો, એટલે કે 5 વર્ષનું બાળક પોતાના જીવનની અંદર કેટલો સમય શાળાની અંદર વિતાવે છે તે વર્ષ. ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ આમાં નક્કી કરવામાં આવેલ છે. અને ભારતની અંદર અપેક્ષિત શાળાકીય વર્ષની આંકડાકીય માહિતી છે તે 11.7 વર્ષ નક્કી કરવામાં આવેલા છે. ત્યાર પછીનું ત્રીજું મહત્વનું કહી શકાય એવું નિર્દેશક એટલે આવક આંક, જેને આપણે જીવન ધોરણના નામથી પણ ઓળખીએ છીએ. તો આ જીવન ધોરણ છે તે માપવા માટે માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ છે તેને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે એ સરખામણી કરવામાં આવે છે. અને તે મુજબ ભારતની અંદર 2015નો જે માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ તે અહેવાલ મુજબ કુલ રાષ્ટ્રીય આવકના $5,238 એ ગણવામાં આવેલ છે. આ રીતે માથાદીઠ આવક છે તે દેશની આપણી જે આવક છે તે અમેરિકાની ડોલર છે તેની અંદર માપવામાં આવે છે, એટલે ડોલરની અંદર હંમેશા આવકની સરખામણી કરવામાં આવે છે. આ રીતે આપણે કહી શકીએ આજે માથાદીઠ આવક આપણે માપીએ છીએ એ માનવ વિકાસ આંકના સંદર્ભની અંદર એ હંમેશા 0 અને 1ની વચ્ચે જોવા મળે છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે કયા દેશનો માનવ વિકાસ આંક વધુ છે અને કયા દેશનો માનવ વિકાસનો આંક ઓછો છે. તો આ દ્રષ્ટિએ આપણે માનવ વિકાસ આંક છે તે નક્કી કરી શકીએ. 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે. આ માનવ વિકાસ અહેવાલના આંક મુજબ એ જે મૂલ્ય આવે છે એ મૂલ્યને આધારે દુનિયાના 188 દેશોનો સર્વે કરવામાં આવ્યો એ UNDP દ્વારા. તેની અંદર કયો દેશ કયા આંકની અંદર આવે છે તે 4 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવેલ છે, જેમાં સૌ પ્રથમ આપણે લઈએ તો ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશો, જેની અંદર 1 થી 49 જેટલા દેશોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેનો માનવ વિકાસ આંક 0.802થી હંમેશા વધુ જોવા મળે છે, જેની અંદર ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, નોર્વે જેવા દેશોનો સમાવેશ થાય છે. બીજો ક્રમ આવે છે માનવ વિકાસ આંક ધરાવતા દેશોમાં ઉચ્ચ માનવ વિકાસ. આ ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશોનો એ ક્રમ એ 50 થી 105ની વચ્ચે હોય છે, જેનો માનવ વિકાસ આંક 0.700 થી 0.798ની વચ્ચે હોય છે, જેની અંદર રશિયા, મલેશિયા, શ્રીલંકા જેવા દેશોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો ક્રમ લઈએ તો તે છે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, જેનો વિભાજનનો ક્રમ છે 106થી શરૂ કરી 143ની વચ્ચે જોવા મળે છે, જેનો માનવ વિકાસ આંકનું મૂલ્ય 0.555 થી 0.698ની વચ્ચે જોવા મળે છે. આ મધ્યમ કક્ષાના દેશોની અંદર ભારત, ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા જેવા દેશોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી ચોથો નંબર છે નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા દેશો, જેની અંદર 144 થી
188 દેશોના ક્રમવાળા બધા જ દેશોનો સમાવેશ કરવામાં આવે છે, જેનો માનવ વિકાસ આંકનું મૂલ્ય 0.550થી ઓછું જોવા મળે છે, જેની અંદર નાઇજર, નાઇજેરિયા, કેન્યા વગેરે જેવા દેશોનો સમાવેશ કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ મુજબ દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચો માનવ વિકાસ આંક ધરાવતા દેશોની અંદર એ નોર્વે પ્રથમ ક્રમે છે, જેનો માનવ વિકાસ આંકનું મૂલ્ય એ 912 જેટલું જોવા મળે છે. ત્યાર પછી નાઇજર છે, એ સૌથી ઓછામાં ઓછું માનવ વિકાસ આંકનું મૂલ્ય ધરાવતો દેશ છે, જેનું મૂલ્ય જોઈએ તો 0.348 જેટલું જોવા મળે છે. જો આ અહેવાલ 2015ના માનવ વિકાસ અહેવાલ મુજબ વાત કરીએ તો ભારત છે તેના કરતાં વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશોની અંદર શ્રીલંકા, માલદીવ અને ચીન જેવા દેશોનો સમાવેશ થાય છે, જ્યારે ભારત કરતાં ઓછો માનવ વિકાસ અને માનવ વિકાસ આંકનું મૂલ્ય ધરાવતા દેશોની અંદર પાકિસ્તાન, ત્યાર પછી બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, મ્યાનમાર, અફઘાનિસ્તાન જેવા પાડોશી દેશો છે, એનું માનવ વિકાસ આંકનું મૂલ્ય ભારત કરતાં ઓછું અથવા નીચું જોવા મળે છે. ભારતના માનવ વિકાસ આંકના મૂલ્યની જો વાત કરીએ તો 188 દેશોની અંદર ભારતનો ક્રમ 130માં ક્રમે છે અને તેનો માનવ વિકાસ આંકનું મૂલ્ય એ 0.609 જેટલું જોવા મળે છે. તો એ છે માનવ વિકાસ આંક અને તેનું મહત્ત્વ.